वेलकम बैक टू अवर चैनल मैथ्स एंड साइंस ट्रिक एंड टॉयज ऑनलाइन NMMS क्लास नो आज दिवस नंबर 16। आज आप सीखीशू जल प्रतिबिंब। तो आ प्रकार प्रश्न NMMS एक्जाम में पूछाई है, तो ये ट्रिक्स आप सीखीशू और केटलाक उदाहरणों जोईशू। सौ प्रथम जल प्रतिबिंब, जल एटले के पाणी, पाणी में मळतु प्रतिबिंब जेने जल प्रतिबिंब कहवाय छे। जल प्रतिबिंब में मूल वस्तुनो जे भाग ऊपर होय ते नीचे आवी जाय छे। आपणे केटलीक वार नदी किनारे जाइए तो आजूबाजू जे वृक्षो होय छे एने आपणे नदीना पाणीमां सरळताथी जोई शकीए छे। तो वृक्षनी टोच जे छे ए उलटाई गईली आपणे जोवा मळे छे, एटले के ऊपरनो भाग नीचे जोवा मळे छे अने जे मूळ छे ए आपणने ऊपरना भागमां जोवा मळे छे। तो अहींया आपणे एक उदाहरण लईए। आ प्रकारनी एक आकृति छे चौरस, एनी अंदर आ प्रकारे एक प्याला आकारनी निशानी छे। हवे ते अत्यारे ऊंधो छे, आपणे तेने जल प्रतिबिंब, तो अहीं आपणने कुल चार विकल्पो आपेला छे। तो जल प्रतिबिंबमां आ जे प्यालो छे ए कया प्रकारनो देखाय छे, हवे जल प्रतिबिंब माटेना केटलाक आपणे जे मुद्दाओ छे तेनी नोंध जोई लईए। जल प्रतिबिंब हमेशा नीचेनी तरફ જ આવે, કારણ કે ગુરુત્વાકર્ષણ નિયમ જે બળ છે એનો નિયમ જે ન્યૂટને શોધ્યો છે કે કોઈ પણ વસ્તુ જ્યારે પડે છે ત્યારે એ નીચે જ આવે છે, કારણ કે પૃથ્વી જે છે એની પાસે એવું એક બળ છે જે દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે। તો અહીંયા જળ પ્રતિબિંબ જે છે એ હંમેશા નીચેની તરફ આવે છે, તેનો પડછાયો નીચેની તરફ અને ઉલટો જ હશે। કોઈ પણ વસ્તુ હોય એનો પડછાયો નીચેની તરફ જોવા મળે અને હંમેશા ઉલટો હોય છે, ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર જોવા મળે છે। હવે આ એક મુદ્દો છે જે આપણે આના પછીના વિડીયોમાં શીખવાના છે દર્પણ આકૃતિ વિશે। તો અહીંયા છે અરીસામાં ડાબે જમણે ઉલટાય છે, જ્યારે અહીં ઉપર નીચે ઉલટાય છે। હવે આ મુદ્દો એક આપણે ખાસ યાદ રાખીશું કે જળ પ્રતિબિંબમાં વસ્તુ જે છે એ ઉપર નીચે ઉલટાય છે અને જે દર્પણ પ્રતિબિંબ છે એમાં વસ્તુ ડાબે જમણે ઉલટાય છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આનો સાચો જવાબ શું આવશે। તો આ જે આકૃતિ છે એ નીચેનો ભાગ ઉપરનો ભાગ નીચે જશે અને નીચેનો ભાગ ઉપર જશે, એટલે કે આ જે નીચેનો જે તળિયાવાળો ભાગ છે એ અહીંયા આવશે અને આ જે ખુલ્લો ભાગ છે તે ઉપર જશે। હવે આપણે એવી આકૃતિ શોધવા પ્રયત્ન કરીએ તો અહીંયા ડી જે છે એ આપણો સાચો જવાબ બનશે, કારણ કે ડીમાં જે આકૃતિ છે એ ઉપર નીચે ઉલટાય છે। હવે આપણે બીજું ઉદાહરણ લઈએ। અહીં આપણી પાસે આ પ્રકારે એક ષટકોણ છે જેમાં એચ અને આઈ આપેલા છે, અહીંયા ત્રણ ટપકા છે, આ તરફ પણ ત્રણ ટપકા છે। હવે આપણે તેનો સાચો જવાબ શોધવા પ્રયત્ન કરીએ, તો અહીંયા એચ ઉપર છે એ નીચે જશે અને આઈ નીચે છે એ ઉપર જશે। તો અહીંયા આપણે જોઈએ તો દરેકમાં આઈ ઉપર જ છે અને એચ નીચે જ છે। હવે આપણે ત્યારબાદ આપેલ ટપકાને જોઈશું, તો અહીંયા નીચે બે ટપકા છે અને ઉપર એક ટપકું છે। હવે ટપકા પણ ઉલટાય, એટલે આ જે નીચેના બે ટપકા છે એ ઉપર જશે અને ઉપરનું એક ટપકું નીચે આવશે। ચાલો તો આપણે નીચે એ પ્રકારની આકૃતિ શોધવા પ્રયત્ન કરીએ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે એ આપણો સાચો જવાબ આવશે, કેમ, કારણ કે અહીંયા આપણે જોઈએ કે આ જે ટપકા છે એ પણ ઉલટાય છે અને એચ અને આઈ પણ ઉલટાય છે, ઉપર નીચે ઉલટાય છે, બરાબર। હવે આ આપણો સાચો જવાબ કેમ નથી આવતો, કારણ કે અહીંયા આપણે જોઈએ તો આ ટપકા જે છે એ ઉલટાતા નથી, અહીંયા પણ આ ટપકા ઉલટાતા નથી અને અહીંયા તો બંને તરફના ટપકા નથી ઉલટાતા, માટે એ જે છે એ આપણો સાચો જવાબ બનશે। ચલો મિત્રો, તો કેટલીક આકૃતિ દ્વારા હજી વધુ આપણે સમજ મેળવીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે આપણને તારીખ આપી છે 6/2/1995। હવે ખાસ યાદ રાખીએ કે આ જળ પ્રતિબિંબ છે, જળ પ્રતિબિંબમાં જે આ તારીખ છે એ ઉપર નીચે ઉલટાય છે, ડાબે જમણે ઉલટાતી નથી। તો અહીંયા આપણે જોઈએ આ 6 છે તો આપણને અહીંયા ઊંધા 9 જેવા જોવા આકાર મળે છે, ત્યારબાદ 2 છે તે પણ આપણને ઉલટા જોવા મળે છે અને 1995 જે પણ આપણને ઉલટા જોવા મળે છે। તો આપણે જોઈ શકીએ કે આ જે આકૃતિ છે એનું જળ પ્રતિબિંબ આપણને આ પ્રકારનું મળે છે। ચાલો હવે આપણે બીજું ઉદાહરણ લઈએ, તો અહીંયા આપણી પાસે આ જળ પ્રતિબિંબ છે, તો અહીંયા આ જે આકાર છે બરાબર એ આકાર પણ પાણીની અંદર આપણને ઉલટાઈ ગયેલો જોવા મળે છે। ત્યારબાદ આપણે જોઈશું તો આ જે ત્રિકોણ, અહીંયા જે ત્રિકોણ છે એ ઉલટું છે તો અહીંયા સીધું થઈ ગયેલું છે,
ત્યારબાદ આ સીધો ત્રિકોણ છે તો અહીંયા ઉલટાઈ જાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જળ પ્રતિબિંબમાં આ પ્રકારે વસ્તુઓ જે છે એ ઉપર નીચે ઉલટાયેલી જોવા મળે છે. ચાલો હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. તો અહીંયા જે આપણે બીજા ઉદાહરણમાં જે એક્ઝામ્પલ જોયું એ જ છે. અહીંયા એચ ઉપર છે તો એ એચ નીચે આવી જશે, આઈ નીચે છે તો એ ઉપર જતો રહેશે. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ કે આ જે ત્રણ ટપકા છે એ અહીંયા નીચે બે અને ઉપર એક ટપકું છે તો અહીંયા ઉલટાઈ જશે, એટલે બે ટપકા નીચે છે એ ઉપર જશે અને ઉપર એક ટપકું છે એ નીચે આવશે. તો આ જે છે એ શું બનશે, આપણો જવાબ બને છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આનું જળ પ્રતિબિંબ આપણને કઈ રીતે મળ્યું. ચાલો હવે આપણી પાસે એક મૂળાક્ષર છે કે. હવે મિત્રો આ જે મૂળાક્ષર છે એ પ્રમાણે દરેક મૂળાક્ષર માટે તમે એકવાર જો પ્રેક્ટિસ કરી લેશો તો તમને પરીક્ષામાં ખૂબ જ સરળ રહેશે. અહીંયા આપણી પાસે કે છે. હવે આ જે કે છે એમાં આપણે જોઈશું તો આ જે નીચેનું પાંખિયું છે એ લાંબુ પાંખિયું છે. હવે તમને જે વિકલ્પ આપેલા હશે એમાં આ જ પ્રકારના દરેક કે જોવા મળશે, પરંતુ ખાસ એના પાંખિયાને ધ્યાનમાં રાખીશું. તો અહીંયા જે નીચે લાંબુ પાંખિયું છે એ ઉપરની તરફ જાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણને આ પ્રકારે જળ પ્રતિબિંબ મળે છે. ત્યારબાદ છે અહીંયા સાત છે. તો સાત એ ઉપર નીચે ઉલટાય છે કઈ રીતે, તો આપણે જોઈએ કે આ જે નીચેનો ભાગ છે એ અહીંયા ઉપર આવી જાય છે અને આ જે ઉપરનો ભાગ છે એ નીચે ચાલ્યો જાય છે. જોયું ને, અહીંયા તીર જે છે એની નિશાની બદલાતી નથી કારણ કે આ જળ પ્રતિબિંબ છે. જો દર્પણ પ્રતિબિંબ હોય તો તીરની જે દિશા છે એ બદલાઈ જશે, પરંતુ આમાં એ દિશા બદલાશે નહીં. ચાલો હવે છે બી. હમણાં આપણે જેમ કેમાં જોયું તે જ પ્રકારે છે અહીંયા બી. તો બી જે છે એનો નીચેનો ભાગ તમે જોશો તો એ વધારે પહોળો ભાગ છે, ઉપરનો ભાગ જે છે આ એ સાંકડો ભાગ છે. તો અહીંયા આપણને જે આકૃતિ છે બરાબર એ આકૃતિમાં અહીંયા જે નીચેનો ભાગ છે એ ઉપર આવશે અને આ જે ઉપરનો ભાગ છે એ નીચે જશે. તો આ પ્રકારનું આપણને જળ પ્રતિબિંબ જોવા મળે છે. ચાલો હવે અહીંયા એક આ પ્રકારની આકૃતિ છે. અહીંયા આપણે ફરીથી જોઈશું કે જ્યાં આ પ્રકારની ટીની નિશાની હોય છે તો અહીંયા જે આ ટીની નિશાની છે એ બદલાઈ જાય છે. હવે મિત્રો તમને એક પ્રશ્ન થાય છે કે અહીંયા તો દિશા ટીની ઉલટાઈ ગઈ છે, પણ એવું નથી. આ જે છે એ આપણને અહીંયા નીચે જોવા મળે છે અને આ નીચેનું તીર છે એ આપણને અહીંયા જોવા મળે છે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું જળ પ્રતિબિંબ આપણને જોવા મળે છે. આ આકૃતિ છે અને આ એનું જળ પ્રતિબિંબ છે. ચાલો હવે વધુ ઉદાહરણ લઈએ. તો અહીંયા આ પ્રકારે તમને નીચે વિકલ્પો આપેલા હોય તેમાંથી તમારે એના આન્સર શોધવાના હોય છે. તો બને ત્યાં સુધી જ્યારે આવી મોટી આકૃતિ હોય તો તેમાં જે નાની આકૃતિ સમાયેલી છે એને પરથી તમે કોઈ પણ પ્રશ્નોનો જવાબ સરળતાથી શોધી શકો છો. જેમ કે અહીંયા એક આકૃતિ છે બરાબર. હવે આની અંદર જે આ ગોળ છે એમાં ઉપરના ભાગમાં કાળો રંગ છે, જ્યારે નીચેના ભાગમાં સફેદ રંગ છે. તો અહીંયા જે આ વર્તુળ છે એમાં પણ તમે જોઈ શકો છો વર્તુળ જે છે એ ઉલટાઈ ગયેલું જોવા મળે છે, જેમાં ઉપરનો ભાગ સફેદ અને નીચેનો ભાગ કાળો જોવા મળે છે. તો આ પ્રકારે આ આકૃતિની જળ પ્રતિબિંબ તમને આ પ્રકારે મળે છે. ચાલો હવે આ એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ. તો અહીંયા જળ પ્રતિબિંબમાં અહીંયા જોઈશું ઉપરની આકૃતિ ત્રિકોણની છે તો અહીંયા આ આકૃતિ ત્રિકોણની આવશે. ત્યારબાદ અહીંયા ચોરસની આકૃતિ છે એ ઉપર જાય છે. આ પ્રકારે ખૂબ જ સરળતાથી આપણે જળ પ્રતિબિંબ રચી શકીએ છીએ અને તે પ્રતિબિંબ જે સાચો જવાબ છે એ પણ સરળતાથી શોધી. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, મિત્રોમાં શેર કરશો અને નીચે રહેલ લાલ રંગના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પર ક્લિક કરશો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.